મિત્રો, ભાજપ સરકાર દમણમાં દરેક વિસ્તારમાં બદલાવ લાવી રહી છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના જૂના ઢાંચાને બદલીને નવીનીકરણ થઈ રહ્યું છે, જેને કારણે દમણની શાકભાજી માર્કેટ અને ફિશ માર્કેટમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ સમસ્યાને હલ કરવા અને નવીનીકરણ કરવાનો સમય માંગી લેતો હોય છે, પણ દમણની શાકભાજી માર્કેટ અને ફિશ માર્કેટમાં પણ આવું જ કંઈક છે. પરંતુ આ બદલાવમાં ઘણીવાર જનજીવનની જરૂરિયાત સંતોષવામાં તંત્ર તરફથી ચૂક પણ થઈ જતી હોય છે. દમણની આ બંને માર્કેટમાં જે જટિલ પ્રશ્નો સામે આવ્યો છે એ છે શૌચાલયનો. હા મિત્રો, આ સમસ્યા બંને માર્કેટમાં પુરુષ અને મહિલા માટે ઉચિત શૌચાલયનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે હાલ પૂરતું એટલે કે નવીનીકરણ પૂર્ણ થાય ત્યાં સુધી મોબાઈલ ટોયલેટ જેવી વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવે એવી માંગ ઘણા સમયથી કરવામાં પણ આવી રહી છે, અને આ માંગને કાગળકામમાં ઉતારવામાં ડાભેલ સોમનાથના સામાજિક કાર્યકર તથા ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા નવીનભાઈ આખુભાઈ પટેલે આજે દમણ નગરપાલિકા ચીફ ઓફિસરને એક પત્ર લખ્યો છે, અને આ પત્રમાં બંને માર્કેટમાં મોબાઈલ ટોયલેટ ઊભું કરવા માંગ કરી છે, અને સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત જેવા શબ્દને ભરવા રજૂઆત કરી છે. પરંતુ મિત્રો, અહીં એ પણ જોવાનું રહ્યું છે કે દમણ શહેરની આ શાકભાજી માર્કેટ અને ફિશ માર્કેટ બંનેની આજુબાજુના વિસ્તારમાં દમણ નગરપાલિકાના કાઉન્સિલરોની નિવાસસ્થાન પણ જોવા મળી રહ્યા છે. તો શું તેમના ધ્યાનમાં આ સમસ્યા નહીં આવી હોય? જિલ્લા અધ્યક્ષ અને શહેર કાઉન્સિલર એવા અશ્વિભાઈ દમણિયા જેઓના ધ્યાનમાં પણ આ સમસ્યા નહીં આવી હોય, અને આવી હોય તો અહીંના કાઉન્સિલરોએ શા માટે આ મુદ્દાને આગું સ્થાન ના આપ્યું? થોડા સમય પહેલા ભાજપની યોજના સમજાવવા માટે આ બંને માર્કેટમાં ફરી ચૂકેલા કાઉન્સિલરોને જ્યારે આ બાબત અંગે અહીંના વેપારીઓએ આ સમસ્યાની જાણ કરી હતી, તો હજુ સુધી મોબાઈલ ટોયલેટ કેમ ના મૂકવામાં આવ્યું? શું આ સત્તાધીશો ભક્તો તંત્રની યોજનાઓ જ સમજાવશે, કે પછી આમ જનતાની સમસ્યા પણ પાલિકા અધિકારીઓ સમક્ષ રજૂ કરશે? તે હવે અહીં જોવાનું રહ્યું. બાકી ગામમાં લાગી આગ તો સમસ્યાનું નિરાકરણ બહારના જોગી આવીને કરશે તેવી નીતિ રાખવામાં આવી રહી છે એ અહીં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ધન્યવાદ મિત્રો, દમણ સરકાર તરફથી પણ.